આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના વડુ ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જ ગામના SBI બેંક પાસે આવેલા મંદિરની બાજુમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SPCના લાલજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાદરાના વડુ ગામ અને ત્યાં જ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વડુ ગામમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. મિત્રો, અહીંયા મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, સાથે જ વડુ ગામના બસ સ્ટેન્ડથી જ મહાનુભાવોની વિશાળ રેલી સ્વરૂપે રેલી કાઢવામાં આવી, સાથે પ્રતિમાને વિધિવત રીતે મહાનુભાવોના હસ્તે જ અનાવરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સભા પણ યોજાઈ. પાદરા તાલુકા સહિત વડુ ગામના ગ્રામજનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પાદરા તાલુકાના વડુ ગામે સરદાર સાહેબની મૂર્તિનું આજે અનાવરણ કરવામાં આવ્યું અને રમેશભાઈ અને બીજા ગામના બધા દાતાઓ દ્વારા એમની મૂર્તિનો પણ જેટલો પણ ખર્ચ થયો એમના દ્વારા પણ દાન કરવામાં આવ્યું છે. અને આજે તમે જોઈ શકો છો કે બહુ વડુ ગામના તમામ સમાજના 18 કોમના તમામ ભાઈઓ બહેનો આ અનાવરણ કાર્યક્રમની અંદર જોડાયા છે. એટલે અમારો જે ઉદ્દેશ છે, સરદાર સાહેબના જે વિચારો હતા, એક ભારત શ્રેષ્ઠ ભારત, તો સરદાર સાહેબના સૂત્ર ઉપર આ કામ કરીએ છીએ. અને આજે જ્યારે વડુ ગામની અંદર સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હોય તો આખું ગામ હળીમળી અને સરદારના વિચારો ઉપર અખંડ ભારત જેમ સરદારે બનાવ્યું એમ અખંડ ભારત આખું ગામ એક થઈ અને ગામના વિકાસ માટે સારા કાર્યો કરે એ માટે આજે સરદાર સાહેબનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં પણ જ્યારે પણ ગામમાં કોઈ એવો બનાવ બને કે કંઈ પણ દુઃખ આવે ત્યારે તમામ સમાજ ભેગા થઈ અને દુઃખનું નિવારણ કરે માટે આજે સરદાર સાહેબને અને ગામના તમામ દાતાશ્રી અને બધા લોકોનો આભાર માનું છું કે આ સરસ મજાનું સરદાર સાહેબનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે અને રોજ એમનું પૂજન વિધિ પણ કરવામાં આવશે.